ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના વિડીયોમાં આપણે ખૂણાઓ વિશે શીખ્યા, બરાબર, કે કયા પ્રકારના આકારમાં કેટલા ખૂણાઓ બને છે. માચિસની ટીલરીની મદદથી આપણે વિવિધ પ્રકારના આકારો બનાવ્યા અને તેમાં બનતા ખૂણાઓ વિશે જોયું. હવે આપણે એ જ ખૂણાઓના પ્રકાર વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ આપણે ખૂણાઓના પ્રકાર વિશે. આનો પ્રકાર જોઈએ આપણે કાટકોણ. હવે આ કાટકોણને કાટખૂણો પણ કહેવાય. શું કહેવાય? કાટકોણને કાટખૂણો પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણ કોને કહેવાય તે આપણે જોઈએ. કે જે ખૂણાનું માપ 90 અંશ હોય, કેટલું હોય? 90 અંશ હોય તે માપના ખૂણાને કાટકોણ કહેવાય. જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહેવાય. પડી ગઈ સમજ? કાટકોણ કોને કહેવાય? કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહેવાય. હવે કાટકોણ કેવી રીતે દોરાય તે જોઈએ. હવે તમારા કંપાસ બોક્સનું આ જે સાધન છે તેને તમે ઓળખો છો, આને શું કહેવાય? કોઈને ખબર છે? આ સાધન તમારા કંપાસ બોક્સના સાધનમાં આવે છે અને કોણ માપક કહેવાય. શું કહેવાય? કોણ માપક કહેવાય, જેની મદદથી આપણે વિવિધ પ્રકારના ખૂણાઓ દોરી શકીએ છીએ. તો ચાલો આની મદદથી આપણે શું દોરીશું? કાટકોણ ત્રિકોણ. તો ચાલો આપણે જોઈએ કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે કે 90 અંશના માપનો ખૂણો. તો સૌથી પહેલા શું કરવાનું? તમારે આ રીતે કોણ માપકને ગોઠવી દેવાનું. પછી અહીંયા એક એરો છે જે તમારે કોણ માપકમાં આપ્યો હશે, એને શું કરવાનું? અહીંયા ગાડી એક બિંદુ બનાવી દેવાનું, એટલે કે તબકો. અને અહીંયા 90, બરાબર, 90 ઉપર એક બિંદુ દોરીશું. પડી ગઈ સમજ? ત્યાર પછી શું કરશું? એક બિંદુ અહીંયા દોરીશું. પડી સમજ? હવે આ જે આપણે ત્રણ બિંદુઓ જોડ્યા છે એ ત્રણ બિંદુઓને આપણે ફૂટપટ્ટીની મદદથી જોડી દઈએ. ચાલો તો જોડીએ. તો કઈ રીતે બનશે? બરાબર, તો આ રીતનો એક આકાર તૈયાર થયો જે શું બનાવે છે? કાટકોણ ત્રિકોણ બનાવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણ આપણે જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ જો દોરી શકે છે. ધારો કે હું કોણ માપકને આ રીતે મૂકું છું, 90 અહીંયા એરો પાસે એક બિંદુ અને એક અહીંયા. તો આ જે બિંદુઓ છે એને હું જોડી દઉં તો આ રીતનો પણ કાટકોણ ત્રિકોણ બનશે. એટલે બંને બાજુ ઉપર, ડાબી અને જમણી બંને બાજુ આપણે ખૂણાઓ બનાવી શકીએ છીએ. હવે આ જે તમારું કોણ માપક છે એમાં જુઓ, નીચે પણ અંકો લખેલા છે અને ઉપર પણ અંકો લખેલા છે, જેની મદદથી તમે ડાબી અને જમણી બંને બાજુ ખૂણા બનાવી શકો છો. તો કાટકોણ ખૂણા વિશે સમજ પડી ગઈ કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહેવાય. અને આ છે કાટકોણ ત્રિકોણ, અને એને બીજો L આકાર પણ કહી શકાય. શું કહી શકાય? L આકાર પણ કહી શકાય. ચાલો તો હવે આપણે આપણા બીજો ખૂણો લઘુકોણ વિશે જોઈશું. હવે આપણે બીજું જોઈએ લઘુકોણ. જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય. એટલે કે 90 કરતા ઓછું, એટલે કે 1 થી
90 વચ્ચે બરાબર તો હવે હું તમને એમ કહું છું કે મારે 45 અંશના માપનો ખૂણો દોરવો છે કારણ કે 45 અંશનો ખૂણો એ લઘુકોણ કહેવાય લઘુ એટલે કે નાનો બરાબર 90 કરતા નાનું બરાબર ને હવે મારે જોવું છે દોરવો છે 45 અંશનો ખૂણો દોરવો છે બરાબર તો ચાલો આપણે 45 અંશનો ખૂણો દોરીએ તો હવે મિત્રો અહીંયા બરાબર ધ્યાન આપજો પહેલા તો અહીંયા ગાડી એરો પાસે આપણે એક ટપકુ કરી દઈશું બરાબર હવે અહીંયા જુઓ 40 અને 50 ની વચ્ચે 40 અને 50 ની વચ્ચે એક મોટો કાપો આપેલો છે બરાબર તો 40 ને 50 ની વચ્ચે જે મોટો કાપો આપેલો છે તેને શું કહેવાય 45 એટલે કે 40 પછીના 5 કાપા એટલે કે 45 તો અહીંયા 45 પાસે હું શું કરીશ ટપકું કરીશ અને એક ટપકું અહીંયા કરીશ બરાબર ત્યાર પછી મારા કોણ માપકને હું ઉચકી લઈશ પછી આ ત્રણેય ત્રણ બિંદુને શું કરી દઈશ જોડી દઈશ એટલે મારો આ કેટલા અંશનો ખૂણો બન્યો 45 અંશનો ખૂણો બન્યો હવે બીજી રીતે બનાવો હોય તો ફરીથી અહીંયા એક ટપકું કરો બરાબર અને તમે આ બાજુના અંકો લો છો એટલે કે આ બાજુ એટલે કે જમણી બાજુના અંકો લો છો ત્યારે આ બિંદુ જે અહીંયા નીચે કરો છો તે એક આ બાજુ ઉપર કરવાનું અને 40 અને 50 ની વચ્ચે મોટા કાપા ઉપર એટલે કે 45 અંશના ખૂણે ત્યાર પછી આ ત્રણ બિંદુઓને જોડી દેવાના એટલે આ થઈ ગયો 45 અંશનો ખૂણો જે 90 અંશ કરતા કેવો છે નાનો છે એટલે તેને શું કહેવાશે લઘુ કોણ મિત્રો હવે આપણો ત્રીજો ખૂણો જોઈએ ગુરુ કોણ બરાબર જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું એટલે કે 90 થી 180 અંશની વચ્ચે હોય તેને ગુરુકોણ કહેવાય ગુરુકોણ એટલે મોટો ગુરુ એટલે આપણે કહીએ છીએ ને કે આ મારા ગુરુ છે ગુરુ એટલે કે મોટા બરાબર લઘુ એટલે નાનો અને ગુરુ એટલે મોટો એટલે કે કાટકોણ કરતા એટલે કે 90 અંશ કરતા મોટા માપના ખૂણાને ગુરુકોણ કહેવાય જોઈએ આપણો પહેલો ખૂણો 110 અંશનો ખૂણો જોઈએ ચાલો તો કોણ માપકને ગોઠવી દીધું પછી પહેલા અહીંયા જે એરો છે ત્યાં ટપકું કરીશું પછી અહીંયા 110 અને વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે 110 એટલે કે 90 અંશ કરતા વધારે એટલે એક ટપકું આપણે ક્યાં કરીશું અહીંયા કરીશું બરાબર હવે આ ત્રણેય બિંદુઓને આપણે શું કરીશું જોડી દઈશું હવે જુઓ આ જે ખૂણો અહીંયા બન્યો તે 90 અંશ કરતા મોટો તમે જોઈ શકો છો એટલે કે આ ખૂણો બન્યો 110 અંશનો ખૂણો બન્યો જે 90 અંશ કરતા મોટો છે બરાબર એટલે એને શું કહેવાશે કાટકોણ કરતા મોટો ખૂણો હવે આપણે બીજી રીતે દોરીએ તો અહીંયા 110 અહીંયા એરો અને એક બિંદુ અહીંયા હવે આ ત્રણ બિંદુઓને આપણે જોડીએ તો આપણને આ રીતે ખૂણો મળશે 110 અંશ એટલે આપણે જમણી અને બાજુ બંને રીતે ખૂણા દોરી શકીએ છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણાઓ વિશે જોયું હવે ફરી એકવાર એનું પુનરાવર્તન કરીએ એને એટલે કે એને યાદ કરી લઈએ બરાબર કાટકોણ ત્રિકોણ કાટકોણ એટલે કે 90 અંશના માપનો ખૂણો લઘુકોણ એટલે કે 90 અંશ કરતા નાનો એટલે કે 1 થી 90 વચ્ચે જે અંક આવે તે જે માપનો ખૂણો બને એને લઘુકોણ કહેવાય એને આપણે કાટકોણથી નાનો ખૂણો પણ કહી શકીએ
અને ગુરુકોણ, ગુરુકોણ એટલે કે કાટકોણ કરતા મોટો, બરાબર? એટલે કે 180 અંશ, 90 થી 180 અંશ ની વચ્ચે જે માપનો ખૂણો બનશે તેને આપણે ગુરુકોણ કહીશું, બરાબર? તો ચાલ આપણે કેટલાક ખૂણાઓ દોરીએ. ચાલો આપણે પહેલો ખૂણો દોરીએ, 35 અંશ નો ખૂણો દોરીએ. કેટલા અંશ નો? 35 અંશ નો દોરીએ. તો સૌથી પહેલા આપણે કોણ માપક ને ગોઠવીશું. હવે જુઓ 35, તો 35 ક્યારે થશે? 30 ને 5 35, તો આ 30 અને આ 5, એટલે કે એક બિંદુ અહીંયા અને એક અહીંયા કરીશું. ત્યાર પછી જે આ 3 બિંદુ છે એને આપણે જોડી દઈશું, બરાબર? હવે જુઓ આ જે ખૂણો બન્યો 35 અંશનો, હવે એ ખૂણો તમે જોઈ શકો છો, એ મોટો છે, નાનો છે કે કાટકોણ જેવો છે. તો આ તમને ખૂણો કેવો દેખાય છે, કાટકોણ કરતા મોટો કે નાનો? તો કે નાનો, એટલે કે કાટકોણ કરતા નાનો ખૂણો છે, એટલે આપણે એને કેવો કહીશું, લઘુકોણ કહીશું, બરાબર? 35 અંશનો ખૂણો આપણે બીજી રીતે પણ બાજુમાં દોરી લઈએ. તો 30 ને 5 35, અહીંયા એક બિંદુ અને એક અહીંયા, આ ત્રણેય બિંદુઓને આપણે જોડી દઈએ. બરાબર, એટલે જમણી અને ડાબી બંને બાજુ ખૂણો દોરાઈ ગયો, એટલે બંને બાજુ તમે ખૂણા દોરી શકો છો. ચાલો હવે બીજો એક ખૂણો દોરીએ. હવે એક ખૂણો આપણે મોટો દોરીએ, એટલે કે કેટલાનો દોરીએ આપણે? 150 અંશનો દોરીએ. કેટલાનો દોરીએ? 150 અંશનો. તો સૌથી પહેલા કાટકોણને ગોઠવી દો, એરો પાસે એક ટપકું કરીશું અને 150, તો ક્યાં છે 150? અહીંયા. તો 150 પાસે કરીશું અને એક અહીંયા કરીશું, બરાબર? આ કેવો છે? કાટકોણ કરતા મોટો ખૂણો. એટલે કઈ રીતનો ખૂણો બનશે? આ રીતે ખૂણો બનશે. એટલે આ કેટલા માપનો થયો? 150 અંશનો. અને બીજી રીતે કાટકોણને ગોઠવો અને ક્યાં દેખાય છે? અહીંયા 150 અને એક ડોટ અહીંયા. આ બનશે તો અહીંયા બની ગયો 150 અંશનો ખૂણો. તો મિત્રો તમને ખૂણા દોરવામાં હવે પછી કોઈ કન્ફ્યુઝન થશે નહીં, બરાબર ને? તો હવે જોઈએ આજનું HW. તમારું HW નીચે આપેલા માપના ખૂણા દોરવા. મેં તમને અહીંયા કેટલાક માપ આપ્યા છે, આ માપના ખૂણા તમારે કોણ માપકની મદદથી તમારી નોટબુકમાં દોરવાના રહેશે, બરાબર? તો નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.